આજ રોજ રાજુલા તાલુકા પંચાયત કચેરી ખાતે ડેપ્યુટી કલેક્ટર કે એસ ડાબી સાહેબ અને ટીડીઓ પી કે જોશી સાહેબના અધ્યક્ષ સ્થાને તાલુકા પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી. રાજુલા તાલુકા પંચાયતની નવી કારોબારી માટે પ્રમુખ મીઠાભાઈ લાખણોત્રા, ઉપપ્રમુખ રાજાભાઈ સિયાળ, કારોબારી ચેરમેન જાગૃતિબેન હિતેશભાઈ હળિયા, પક્ષના નેતા છાયાબેન ધીરજકુમાર પુરોહિત, દંડક કૌશિકભાઈ વણિયાની નિયુક્તિ કરાઈ છે. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની યોજાયેલી ચૂંટણીમાં તાલુકા પંચાયતની કુલ 20 બેઠકોમાં ભાજપને 13 બેઠકો પર બમ્પર વિજય થયેલો, જ્યારે કોંગ્રેસને 6 બેઠકો અને આમ આદમી પાર્ટીની 1 બેઠક મળેલ હતી. આમ ભાજપને સ્પષ્ટ બહુમતી મળેલ છે. આજરોજ બુધવારે તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી, ત્યારે ગયા વખતે થયેલ બળવાનું પુનરાવર્તન ના થાય અને પક્ષના આદેશ મુજબના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. આજરોજ રાજુલા તાલુકા પંચાયતના આંગણે જ્યારે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હોય ત્યારે વાત એક જ કરવી છે કે રાજકારણમાં મતભેદ હોઈ શકે પણ મનભેદ ન હોઈ શકે. વડીલ મુરબી એવા સારા એવા પ્રમુખ મળ્યા છે, એનાથી પણ અમે પણ ખૂબ રાજી છીએ. અને વાત મૂળ એ છે કે જ્યારે વિસ્તારના વિકાસની વાત કરવાની હોય ત્યારે અમે ખડે પગે વિરોધ પક્ષમાં હોવા છતાં જ્યારે સાચી વાત હશે ને ત્યારે એમની સાથે ખડા પગે ઊભા રહેશું. અને જ્યારે એવું લાગે કે આમાં કંઈક ખોટું થઈ રહ્યું છે ત્યારે અમે વિસ્તાર માટે અને અમારા ઉપર જે પ્રજાએ મૂકેલો વિશ્વાસ છે એ કાયમી ટકી રહે એના માટે જે કાંઈ કરવું પડે એ માટે હંમેશા કટિબદ્ધ રહીશું. અને આમ પણ જે અત્યારે નવનિયુક્ત પ્રમુખ છે શ્રી ભાઈ મીઠાભાઈ લાખણોત્રા, એ અગાઉ પણ પ્રમુખ રહી ચૂકેલા છે અને સારી એવી વિસ્તાર માટે કામગીરી કરેલ છે, એમની સારી એવી છાપ છે, એનાથી અમે પણ ખુશ છીએ. બાકી અમારે લાયક આવતું કોઈ પણ કાર્યમાં હંમેશા અમે પ્રજાની સાથે રહીશું અને અમે ખૂબ સારી એવી ટક્કર પણ આપી છે શાસક પક્ષને, એનાથી પણ અમે ખૂબ આનંદિત છીએ. અને વિસ્તાર માટે જે કાંઈ કરવું પડે એના માટે હંમેશા તત્પર રહીશું. અને ટૂંક સમયમાં અમે પણ વિપક્ષના નેતાની સહમતિથી, સર્વ લોકોની સહમતિથી અને સભ્યોથી નિમણૂક કરશું. જે અમારા પ્રમુખ તરીકે વરણી થઈ છે એમાં ભારતીય દાર્શનમાં અમે લોકો જ્યાં જ્યાં ગામડામાં જે જે જરૂરિયાતો હોય એ પણ કામની જરૂરિયાતો હોય, રોડ, રસ્તા, પાણી, ગટર અને બધા કામ કરવાની કોશિશ વધારે વધારે કામ થાય ને વહેલા વહેલા પૂર્ણ થાય. આપણી સાથે વીરભદ્રભાઈ, તમે ભાજપ સાથે હાલમાં ભારતીય જનતા પાર્ટીના તમામ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત બધે ભારતીય જનતા પાર્ટીની સત્તા આવી ગઈ છે. લોકોએ કોંગ્રેસને જાકારો આપ્યો છે, કોંગ્રેસ તરફથી કોઈ કામ થતા નથી, લોકોના કામ થતા નથી, એટલે લોકોએ ભારતીય જનતા પાર્ટીને આવકાર આપ્યો છે. એટલે હાલમાં તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે મીઠાભાઈ, ઉપપ્રમુખ તરીકે આપણે રાજાભાઈ, અને બંનેની આજે વરણી થઈ છે. આપણા તાલુકામાં હવે લોકોના કામ આસાનીથી થશે, કેવી રીતે કરશે અને બધા સાથે મળીને કામ કરવાના છીએ એના પ્રમુખ ઉપપ્રમુખે બાંયધરી આપી છે. અને જે કોઈનો કાંઈ પ્રશ્ન હોય તો પ્રમુખ અને ઉપપ્રમુખ આપણે તાલુકા પંચાયત ઓફિસે મળી રહે છે, કોઈ સર્વેને ગમે ત્યારે રૂબરૂ આવી શકાય છે. અને સર્વે કાર્યકર્તાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. આભાર. ભારત માતા કી જય. મહેશ્વરુ, દિવ્યાંગ ન્યૂઝ, રાજુલા.